तो आ वच्चे एक महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे सूरत थी के जे सूरत ना कॉर्पोरेटर दारूनी महफिल माणता झड़पाया होय तेवो वीडियो सामे आव्यो छे। कॉर्पोरेटर छे के जो दारूनी महफिल माणी रह्या छे राज्यना छेवाड़े आवेला नारगोल गामे दारूनी महफिल माणी हती। दारूना नशामां कॉर्पोरेटर पीयूष नाच्या पण हता। सगरामपुराना कॉर्पोरेटर छे पीयूष के जे जेमनो वीडियो सामे आव्यो छे नागरोलमां पारसी पंचायतनुं मकान भाड़े राखीने पार्टी करवामां आवी हती। सुरतिया समाचार जे कॉर्पोरेटर दारूनी महफिल माणता झड़पाया छे अने आ वीडियो जे सामे आव्यो छे राज्यना छेवाड़ानो वीडियो होई शके। दारूना नशामां कॉर्पोरेटर पीयूष नशामां धूत थईने तेओ नाच्या पण हता। सगरामपुराना कॉर्पोरेटर छे पीयूष के जेमनो आ वीडियो सामे आव्यो छे पारसी पंचायतनुं मकान भाड़े तेमणे राख्युं अने आ मकानमां तेमणे दारूनी महफिल माणी हती अने त्यारबाद तेमणे डांस पण कर्यो। आ प्रकारनो जे वीडियो छे ते सामे आव्यो छे। खूब ज शरमजनक बाबत कही शकाय, खूब ज निंदनीय घटना कही शकाय के ज्यां जनप्रतिनिधि चूंटायेला जे होय छे, जे सभ्यो होय छे, जनताना कार्यो करवाना होय, सामे जे सभ्य समाजनुं जे दूषण छे तेने दूर करवा माटेनी जनजागृति ऊभी करवानी होय पण तेमां ज संडोवायेला आ कॉर्पोरेटर साहेब त्यां નો વિડિયો જે છે તે સામે આવ્યો છે, જેમનું નામ છે પિયુષ। રાજ્યના છેવાડે આ ગામ આવેલું છે જ્યાં તેમણે એક પારસીનું મકાન જે ભાડે રાખ્યું અને આ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે। કોર્પોરેટર પિયુષનો વિડિયો જે છે તે સામે આવ્યો છે, આપ જોઈ શકો છો। આ વિડિયો ભાન ભૂલી બેઠેલા મદમસ્ત થઈને દારૂની નશામાં ચકચૂર થયેલા કોર્પોરેટર પિયુષ અને તેમના સાથી મિત્રો પણ ત્યાં જોવા મળી રહ્યા છે। આ વિડીયો સામે આવ્યો, દારૂના નશામાં તેઓ નાચી રહ્યા છે। સગરામપુરાના કોર્પોરેટર છે પિયુષ, નાગરોલમાં પારસી પંચાયતનું મકાન તેમણે ભાડે રાખીને આ પાર્ટી માણી હતી ગાંધીના ગુજરાતમાં, કે જ્યાં દારૂબંધી છે, નશાબંધી છે અને ત્યાં આ પ્રકારે દારૂનું જે દૂષણ છે તે ખુદ કોર્પોરેટર દ્વારા જ ફેલાવવામાં આવ્યું છે। આ વિડીયો સામે આવ્યો છે, ખૂબ જ શરમજનક બાબત કહી શકાય, વખોડી કાઢવા જેવી આ ઘટના છે। આ તમામ બાબતોને લઈને હવે જોવાની બાબત એ છે કે આ વિડીયોને લઈને હવે આ કોર્પોરેટર વિરુદ્ધ શું કોઈ કાર્યવાહી થાય છે કે કેમ। દારૂને દારૂબંધી માટે અવારનવાર રેડ પાડવામાં આવે છે, દરોડા પાડવામાં આવે છે અને જે જે આ પ્રકારની પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય છે તેમને કાયદાનો પાઠ પણ ભણાવવામાં આવતો હોય છે, પણ આ ભાજપના કોર્પોરેટરને જાણે કોઈ કાયદો કાનૂન કે કાયદા વ્યવસ્થાની કોઈ પડી નથી। ના પોલીસનો ડર છે, ના આ સિસ્ટમનો ડર છે અને બિંદાસ્ત થઈને મદમસ્ત નશાના ચૂરમાં તેઓ ડાન્સ કરી રહ્યા છે, ગીતો ગાઈ રહ્યા છે। વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા બળદેવ સુથાર। બળદેવ, એક બાજુ દારૂબંધીની વાતો થઈ રહી છે અને સરકાર પ્રયત્નશીલ છે, સંવેદનશીલ છે, તમામ બાબતો સામે આવી છે, પણ બીજી બાજુ આ જ દારૂનું જે દૂષણ જે છે તે ખુદ ફેલાવી રહ્યા છે બીજેપીના કોર્પોરેટર।
જગદીશ, જે રીતે સુરતની વાત કરીએ તો સુરતના નગરસેવક કહી શકાય, ભાજપના જે કોર્પોરેટર છે પિયુષ શિવશક્તિ, તેમનો જે વિડીયો વાયરલ થયો છે કે પોતે દારૂના નશાના હાલતમાં હોય છે અને હાથની અંદર તેમના મિત્રો સાથે દારૂની પાર્ટી કરતા હોય, જે નારોલ ખાતે તે આ પાર્ટીનું આયોજન કર્યું હતું, તો તે એક વિડીયો વાયરલ થયો છે, તે એક ચર્ચાસ્પદ જે આ મુદ્દો બન્યો છે. ત્યારે સુરત શહેરના પ્રમુખ જે નીતિનભાઈ છે તેમની સાથે વાત કરીએ છીએ કે આ જે કોર્પોરેટર સ્થાનિક છે તેમના વિડીયો જે વાયરલ થયો છે, તો સાહેબ આ જે કોર્પોરેટરનો જે વિડીયો વાયરલ થયો છે તો આપણા સ્થાનિક લેવલે કઈ રીતની કોઈ તપાસ આપી હોય અથવા તો તેમને કઈ સૂચના આપવામાં આવી હોય, અને આ કેટલું યોગ્ય કહી શકાય કે પોતે કોર્પોરેટર છે અને પોતે દારૂની નશામાં એક વિડીયો વાયરલ થયો છે? બિલકુલ આ યોગ્ય નથી જ. પિયુષભાઈ ક્ષત્રિય સમાજમાંથી આવે છે, ખત્રી સમાજ, જે સુરતમાં ભૂતકાળમાં એવા રીતિરિવાજો હતા કે પ્રસંગોપાત એમાં એ લોકો દારૂ પીરસતા હતા, પરંતુ ગુજરાત સરકારે જે રીતે કડક કાયદો બનાવ્યો છે તો ક્રમશઃ એમાં હવે ઘટાડો થતો જાય છે. પરંતુ એ સમાજના કોઈપણ કાર્યક્રમમાં કંઈ પણ હોય, પરંતુ પિયુષભાઈ એક વસ્તુ સમજવી જોઈએ કે એક પાર્ટીના કોર્પોરેટર છે, પ્રજાના પ્રતિનિધિ છે, ત્યારે આ રીતનું દારૂ પીવો અને આ રીતે ઝૂમવું એ ખૂબ શરમજનક બાબત છે. હમણાં જ મેં ટેલિફોનિક એમને કીધું છે કે ભાઈ પાર્ટી કાર્યાલય ખાતે આવીને અમને ખુલાસો આપો કે આ ક્યાંનો બનાવ છે, શું છે, અને ખરેખર તમે આ પાર્ટીમાં જોડાયા છો પણ તમે દારૂ પીધો છે કે કેમ, એની અમને ખાતરી કરાવો કે તમે દારૂ નથી જ પીધો. એમણે જ્યારે મને ફોન પર એવું કીધું કે ભાઈ મેં નથી પીધો, પરંતુ મેં કીધું કે માનવાનું કોઈ કારણ નથી તો પાર્ટી ખુલાસો માગશે જ એનો, અને પાર્ટી એમનો ખુલાસો માગીને પ્રદેશ ખાતે આનો રિપોર્ટ કરશે અને પ્રદેશની ગાઈડન્સ મુજબ અમે એમની પર પગલાં ભરશું. સાહેબ, એક પોતે જવાબદાર વ્યક્તિ કહી શકાય છે, એક નગરસેવક છે, લોકોનો તેમના ઉપર જવાબદારી હોય છે, સુરતને નહીં પણ બહારનો જે વિડીયો છે, પણ છતાં પણ પોતે નશાની હાલતમાં તેમના મિત્રોની સાથે જે દારૂના ગ્લાસ સાથે જોવા મળી રહ્યા છે, એટલે વિડીયો સ્પષ્ટ કહી શકે છે કે તેમણે દારૂ કદાચ ન પીધો હોય પણ કદાચ તેમની હાથે જે લોકો દારૂની પાર્ટીમાં જોડાયા છે, તો કેટલું યોગ્ય કહી શકાય? બિલકુલ, મેં કીધું કે ભાઈ એમની જ્ઞાતિમાં જે કોઈ રીતિરિવાજ હોય, પરંતુ એક પ્રજાના પ્રતિનિધિ છે અને એક રાષ્ટ્રીય પાર્ટીના પોતે કોર્પોરેટર છે, તો એમણે આવામાં જોડાવવું પણ ન જોઈએ અને મર્યાદા જાળવવી જ જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. તો સર, સુરત ભાજપ તરફથી સ્થાનિક લેવલે તેમને કોઈ નોટિસ અથવા તો કોઈ ખુલાસો માંગ્યો છે, પણ કોઈ બરતરફ કરવા માટેની કોઈ કાર્યવાહી? બિલકુલ, અત્યારે ટેલિફોનિક મેં એમનો ખુલાસો માંગ્યો છે અને હવે અમે લેખિત પર ખુલાસો માંગીને જે કંઈ એમને જવાબ હશે એ અમે પ્રદેશ કાર્યાલય ખાતે મોકલી આપશું અને એમની પર કાર્યવાહી કરવા માટેની પ્રદેશને ભલામણ કરશું. જગદીશ, જે રીતના સુરત શહેર ભાજપ પ્રમુખ જણાવી રહ્યા છે તે પ્રમાણે જો વાત કરીએ તો જે સ્થાનિક કોર્પોરેટર જે પિયુષ જે તેમની પાસેથી જે ટેલિફોનિક જે ખુલાસો માંગવામાં આવ્યો છે અને તેમનો ખુલાસો જે આવશે તે પ્રદેશ જે છે અધ્યક્ષ જે ત્યાં ઓફિસ ખાતે તે મોકલવામાં આવશે અને તે ખુલાસા બાદ જ જે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જે ભાજપ શહેર પ્રમુખ જણાવી રહ્યા છે. પણ આ એક સ્થાનિક કોર્પોરેટર પોતે એક જવાબદાર વ્યક્તિ હોવા છે જે વિડીયો વાયરલ થયો છે, એક જે મોટી વાત કહી શકાય. જગદીશ બળદેવ, ગાંધીના ગુજરાતમાં એક ખૂબ જ શરમજનક ઘટના જે સામે આવી છે, અને એવું નથી કે બીજેપી આ તમામ કોઈપણ પક્ષોએ તેના નેતાઓ આ રીતે પકડાયા છે અને વધુ એક આ પ્રકારનો બનાવ બન્યો છે. બળદેવ, થોડી ઘટનાની વિગતો આપણે એ પણ જાણવાનો પ્રયત્ન કરીએ કે વિડીયોમાં કેટલાક અન્ય લોકો પણ જોવા મળી રહ્યા છે, કોણ છે, કોઈ ખુલાસો થયો છે આ વિડીયોને લઈને? જગદીશ, જે વિડીયો છે એ થોડા સમય પહેલાનો હોવાનો હાલમાં જે પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે, પણ સ્પષ્ટ કહી શકાતું નથી કે કેટલા સમય જૂનો આ જે વિડીયો છે. જે નારોલ ખાતે આ જે એક પાર્ટી એક ફાર્મ હાઉસની અંદર જે ઘર છે જે ઘર ભાડે રાખી અને પાર્ટી કરવામાં આવી હોય તેવું હાલમાં જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે, એટલે કે કહી શકાય છે કે તેમના સગા સંબંધી અથવા તો નજીકના જે મિત્રો જે વર્તુળ છે તેમની સાથે આજે પાર્ટી કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે વ્યક્તિઓ છે તે તમામ જે વ્યક્તિઓ છે તે મોટી ઉંમરના વ્યક્તિઓ દેખાઈ રહી છે. તેમની જે કોર્પોરેટર છે જે જે ફરસાણવાળા તેમની જે ઉંમરના તમામ મિત્રો છે, એટલે કે હવે હાલમાં તો જે સ્થાનિક લેવલે જે ભાજપ પાર્ટી દ્વારા તેમને ખુલાસો માંગ્યો છે અને આવનારા દિવસોમાં જે ખુલાસો આવશે તેની જે પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બરાબર, કોર્પોરેટર છે ક્યાં અત્યારે? જગદીશ, હાલમાં આપણી જે એક ટીમ છે તે કોર્પોરેટરના ઘર પહોંચી રહી છે. હાલ જે કોર્પોરેટર છે તે સુરત ખાતે જ છે, તે ટેલિફોનિક જે વાત થઈ તો તે પોતે સુરતની અંદર છે, તો તેમનો પણ સંપર્ક થઈ શક્યો નથી ટેલિફોનિક, પણ એ જે સુરતની અંદર હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે, પણ એ જે કોન્ટેક્ટ થતાની સાથે જ તેમનું પણ જે નિવેદન છે તે સામે આવશે.
ઠીક છે બળદેવ, આભાર આ તમામ બાબતે પૂરી જાણકારી આપવા બદલ. તો હવે તેમના નિવેદન પર રહેશે નજર કે તેમના જે રિએક્શન છે આ બાબતે ખુદ તેઓ પિયુષ કે શું કહે છે. આ કોર્પોરેટર જે દારૂની નશાની હાલતમાં આપ જોઈ શકો છો, ડાન્સ કરી રહ્યા છે, ગીતો ગાઈ રહ્યા છે. આજે વિડીયો જે સામે આવ્યો છે, આ બિંદાસ કોર્પોરેટરે દારૂની જે રેલમછેલ બોલાવી છે. ગુજરાતમાં જ્યાં દારૂબંધી છે, આઝાદી કાળથી દારૂબંધી છે, પણ જ્યારે જે જનપ્રતિનિધિ છે, નગરજનો છે, નગરસેવક જે છે, તે જ આ પ્રકારે જ્યારે દારૂનું સેવન કરી રહ્યા છે. સુરતના મેયર જગદીશભાઈ પટેલ ફોન લાઈન પર છે. જગદીશભાઈ, સ્વાગત છે આપનું ટીવી નાઇનમાં. આપના જ એક કોર્પોરેટર છે, નામ છે પિયુષ, અને જેમણે દારૂની મહેફિલ માણી, સૌથી પહેલું આપનું રિએક્શન. હું પણ, મને અહીંયા સમાચાર મળ્યા અને ટીવી પર એની વિડીયો ક્લિપ આવીને જોઈ રહ્યો છું. મને એવું લાગે છે કે જાહેર જીવનમાં પડેલા કોઈ પણ વ્યક્તિ માટે આ પ્રકારની જે કંઈ પણ વિડીયો ક્લિપ છે એ હંમેશના માટે નિંદનીય કહી શકાય. આ જી જગદીશભાઈ, આપનો અવાજ આવે છે મારો? હા, હવે આવે છે. જી જી, હા હા, બોલો, આપની વાત પૂરી કરી લો. હા, આ પ્રકારની બાબતો અંગે તમામ સ્તરેથી, એક તો પોલિટિકલ પાર્ટીના સ્તરેથી એમને બોલાવીને ખુલાસા માંગીને પૂરેપૂરી તપાસના અંતે જે પણ કડકમાં કડક પગલાં લઈ શકાય તે લેશે. આ ઉપરાંત પોલીસ વિભાગ કે આરોગ્ય વિભાગ, જે કોઈ પણ સક્ષમ વિભાગ હોય, એને પણ કોઈ જાતની શેર શરમ રાખ્યા વિના સંપૂર્ણ તપાસ કરીને, ઝડપથી તપાસ પૂર્ણ કરીને એમને પણ પગલાં લેવા માટે ત્યારબાદ યોગ્ય પગલા પણ ભરવામાં આવશે. પહેલા ભાજપના જે પ્રમુખ છે તેમણે પણ કહ્યું છે કે આ તેમને કાર્યાલય ખાતે બોલાવવામાં આવ્યા છે, તેમની વાત જાણવામાં આવશે, તેમનું શું કહેવું છે, ત્યારબાદ આ તમામ બાબતોને લઈને યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે.